નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં આવતીકાલે દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાંથી 95,000 થી 2,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આવતીકાલે વહેલી સવારે ડેમના દરવાજા ખોલાઈ શકે છે. ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3,929 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાંથી પાણી છોડવાને લઈ એલર્ટ અપાયો છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામો એલર્ટ પર મુકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતીના પગલારૂપે તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રે અપીલ કરી છે. સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહ શક્તિ 9,460 મિલિયન ક્યુબિક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના 70% એટલે કે 6,622 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થતા ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ડેમની સપાટી રૂલ લેવલ નજીક પહોંચતા દરવાજા ફરી ખોલાયા છે. ઉકાઈ ડેમના 22 પૈકી 4 દરવાજા 4 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 60,358 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 4 દરવાજા ખોલી તાપી નદીમાં 45,938 ક્યુસેક પાણી છોડાયું છે. ત્યારે તાપી નદીના કિનારે વસતા ગામોને પણ એલર્ટ કરાયા છે.